હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે. સુરત શહેર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે. સુરતમાં જમીનના કબજા કરાવવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. શહેરના રાંદેના ગોરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર 337/1 તેમજ 338/2 નામની જમીનમાં 7 બારની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરે નાઓને વેચાણ આપવાનું નક્કી, ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સટ્ટાઘાટ ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હસન ઇસ્માઇલ તેમજ અહમદ હસન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સુરત ઇકો સેલે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રી દિનેશ હરિવર્ધનભાઈ પટેલની ફરિયાદ અનુસંધાને ગુનો દાખલ કરી અને આરોપી અહમદ ઇસ્માઇલ અને ઇબ્રાહીમ હાજમની ધરપકડ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા 7 બાર ઊભા કરી અને અન્ય લોકોને સાટકથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે. હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુનો દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે. જમીન રાંદેરમાં આવેલી છે અને આશરે 5000 ચોરસ મીટર એ જમીન છે. આ ગુનો જે છે એ જે ફરિયાદીના 7 બાર હતા એ 7 બારમાં દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા.